એના પછી આગળના કાર્યક્રમમાં પરમપૂજ્યજી મુક્તાનંદ બાપુનો સાદો કાઢી અને હાર પહેરાવી સન્માન કરશે અમારી શાળાના ટ્રસ્ટી શ્રી અને પ્રમુખ શ્રી રાજુભાઈ તથા નવીનભાઈ. આજે આપણા આંગણે પધારેલા પરમ વંદનીય આદરણીય સંત પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ સાથે ગુપ્ત પ્રયાગથી પધારેલા પૂજ્ય શ્રી વિવેકાનંદ બાપુ, તેમની સાથે પધારેલા રાણીંગભાઈ સુંદરભાઈ બાપુ, ઉનાથી પધારેલા દેવશંકરભાઈ પુરોહિત અને અમારા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો, મહાનુભાવો, સ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, અભિનવ સ્કૂલનો શાળા પરિવાર, ગીરડા ગામના તમામ આગેવાનો અને અભિનવ હાઈસ્કૂલના વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, શ્રી અભિનવ વિદ્યા મંદિરના નૂતન શૈક્ષણિક સંકુલના લોકાર્પણ સમારોહ ગત તારીખ 26 એપ્રિલ 2018 ના રોજ સંપન્ન થયો. આ નૂતન સંકુલને આપણે પરમ વંદનીય સંત શ્રી મુક્તાનંદજી બાપુના વરદ હસ્તે ખુલ્લું મૂકવાનું હતું, પરંતુ પૂજ્ય દાદાગુરુ શ્રી ગોપાલનંદજી બાપુની તબિયત અચાનક ખરાબ થઈ જતા બાપુ અહીંયા ગુપ્ત પ્રયાગ તો આવી ચૂક્યા હતા, પરંતુ એકાએક દાદાગુરુની તબિયતની સારવાર માટે પાછું જતું રહેવું પડ્યું હતું. એ વખતની આપણી બાકી રહી ગયેલી ઈચ્છા કે પૂજ્ય મુક્તાનંદજી બાપુ આપણી શાળાના આંગણે પધરામણી કરે એ ઘડી આજે આવી ગઈ છે. આજે જ્યારે પૂજ્ય બાપુ આપણા આંગણે પધારે છે ત્યારે આપણી શાળા પાવન બની છે, આપણું ગામ ધન્ય બન્યું છે. પ્રાણીઓ મેં સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અહીંયા ગીરગઢડા શાળાની અંદર પ્રવેશ કરતા જ મને ખૂબ ખુશી થઈ. તમારી શાળાની સ્વચ્છતા, આયોજકો દ્વારા જે બિલ્ડિંગનો પ્લાન એમાં રખાયેલી ચોકસાઈ, આ બધી પરિસ્થિતિ જોતા એક રૂમમાં, ક્લાસરૂમમાં હું એમ બોલી ગયો કે મને ઈચ્છા થઈ કે હવે ભણવું હોય ત્યાં આવીને ભણવા બેસી જવું જોઈએ. અભિનવ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભાઈ શ્રી રાજુભાઈ તેમજ અન્ય ટ્રસ્ટી મિત્રો, ગામના આગેવાન ભાઈઓ, સંસ્થાના પ્રિન્સિપાલ, અન્ય સ્ટાફ, બધા ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીની વિદ્યાર્થી સમયગાળો છે એનો સમય સોના કરતા કિંમતી છે, એમાં બે મત નહીં. તમે બધા અત્યારે જિજ્ઞાસા વૃત્તિથી જે પ્રાપ્ત કરી શકશો એ અકલ્પનીય વસ્તુ છે. તમે એટલું પ્રાપ્ત કરી શકશો
પણ શિક્ષણ ને ક્ષેત્રે વિકાસ કેવી રીતે થાય? એ શિક્ષણ જે છે પ્રજ્ઞાની ખેતી છે, અને એને ચારે સેઢે એક એક વ્યક્તિ બેઠી છે. જેમ ખેડૂતને ચાર સેઢા હોય ખેતીને, એમ આ પ્રજ્ઞાની ખેતીને ચાર સેઢા છે. એક તો વિદ્યાર્થી પોતે, વિદ્યાર્થી જિજ્ઞાસુ હોવો જોઈએ. બીજી સાઈડમાં તમારા માતા પિતા, એ તમને કેટલો સહયોગ આપે તમે કલ્પના ન કરી શકો. એ તમારા માટે કેટલું વિચાર કરે છે, કેટલા પ્રયત્ન કરે છે. જીવનભર તમે એના ઋણી છો. બીજા ત્રીજા ક્ષેત્રની અંદર તમારા શિક્ષક, વિદ્યાર્થીએ હંમેશા શિક્ષક પ્રત્યે આદર રાખવો જોઈએ. જે વિદ્યાર્થી પોતાના શિક્ષક પ્રત્યે આદર રાખે એમને જ વિદ્યા પ્રાપ્તિ થાય, એમાં કોઈ શંકા નહીં. અને ચોથા સેઢા ઉપર છે તમારા આયોજકો, રાજુભાઈ, દ્રષ્ટિમંડળ, ગામના આગેવાનો, અને એમાં સરકાર પણ આવી જાય. જે જે આયોજકો છે એ આ ચારેય વ્યક્તિઓ મળે તો વિકાસ વિદ્યા ક્ષેત્રની અંદર થાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ સારા વિચાર વગર સારો માનવી તૈયાર ન થઈ શકે, અને સારા વિચાર જે છે એ આપણને આવી સંસ્થાઓમાંથી પ્રાપ્ત થાય. આ સમયે કહેવાની ઈચ્છા થાય કે આપણો સમાજ ધાર્મિક વધારે છે. અનેક ધર્મોની માન્યતાની પાછળ આપણો સમાજ બહુ જ છે, આધ્યાત્મિક બહુ ઓછો છે. અને એ ધાર્મિક કાર્ય કરવા માટે બધા મંદિરો સ્વીકારે છે. રામ મંદિર હોય, હનુમાનજી દાદાનું મંદિર હોય, શિવ મંદિર હોય, કૃષ્ણ મંદિર હવેલી હોય, સ્વામિનારાયણ મંદિર હોય, આ બધા મંદિરનો સ્વીકાર કરે છે. અને મારા જેવા મહાત્મા આવીને એમ કે આ કરવું છે, એટલે જે ખેત મજૂરી કરતો હોય એ માણસ પણ 200-500 રૂપિયા આપે. બાપુ આ મંદિર કરે છે માટે આપણે આપીએ. આ આપણી ધાર્મિક ભાવનાઓ છે, એ છે, એનો સ્વીકાર કરીએ છીએ. પણ એ સમાજનો યુવાન ક્યારે યુવતી વિચારતા થશે કે શાળાએ માં સરસ્વતીનું મંદિર છે? જો બીજા મંદિરોને વ્યવસ્થિત રાખતા હો તો શાળા, જે પ્રાઇમરી સ્કૂલ હોય, સરકારી સ્કૂલ હોય, અન્ય, એ બધાને વ્યવસ્થિત રાખવી જોઈએ. શાળાએ માં સરસ્વતીનું મંદિર છે, વિદ્યાર્થી એ જીવંત મૂર્તિ છે. વિદ્યાર્થી છે, અને જે શિક્ષક મિત્ર છે કે શિક્ષિકા છે એ પૂજારી છે. એ શિક્ષક યા શિક્ષિકા એ પૂજારી છે. અને સમાજે આ વ્યવસ્થા જે છે એનો ખ્યાલ રાખવો જોઈએ. બને છે એવું આજકાલની માન્યતા એવી છે કે ભાઈ એ તો સરકાર ચલાવે બધું, અને સરકાર ચલાવે એટલે રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે પણ કોઈની હાજરી બહુ ઓછા, લોકો જાગૃત ગામમાં તો હોય, જાગૃત આગેવાનો સરપંચો હોય તો સંખ્યા હોય, નહીં તો વિદ્યાર્થી અને આચાર્ય જે ધ્વજવંદન કરાવી સરકારી કાર્યક્રમ હોય એવા પ્રકારે. આ ખરેખર ડાઘરૂપ છે. તમામ જનતાએ તમામ પ્રદેશમાં એમને રાષ્ટ્રીય તહેવાર પ્રત્યે માન હોવું જોઈએ, બધા એકત્ર થવા જોઈએ, અને માં સરસ્વતીના મંદિરની કાળજી એણે અન્ય મંદિરો કરતાં વિશેષ પ્રકારે રાખવી જોઈએ, બીજા અન્ય મંદિરો કરતાં વિશેષ રીતે રાખવી જોઈએ. કારણ કે હજારો બાળકોનું ઘડતર જ્યાં થઈ રહ્યું છે, જીવંત પ્રસારણ જે છે, આના ઉપર સતત જાગૃત નાગરિકોએ ચિંતન કરવા જેવું છે. તમે વારતે વારે વિદ્યાર્થીને યાદ કરો, તમારા જન્મ દિવસે યાદ કરો, તમારા વડીલોના અવસાન પછી જે તમે કાંઈ પણ એની યાદી નિમિત્તે સ્મૃતિ કરતા હો, શાળામાં જઈને પંખા નાખી દો, કૂલર નખાવી દો, બેન્ચો બનાવી દો, આ કાર્ય કરો. આ રીતે તમે આ મંદિરનો સ્વીકાર કરીને એને વિકાસ તરફ લઈ જઈ શકો. આનું પરિણામ શું આવે,
આ રાજુભાઈ ના બધા મિત્રોએ જે આ કામ કર્યું છે આનું પરિણામ અત્યારે તાત્કાલિક તો નહીં મળે, પણ 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી આટલા દિલચસ્પીથી આટલી ચોકસાઈથી જે વિદ્યાર્થીઓને શિક્ષકો ભણાવે છે આ ગીર ગઢડાના અને આસપાસના ગ્રામ્યના બાળકો જે આ શાળામાં ભણીને જશે એ લીડર થશે, લીડર થશે, નેતૃત્વ કરનારા વિદ્યાર્થીઓ. અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે, સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે. આધુનિક ટેકનોલોજી એટલી બધી વિકસી છે આમાં ખબર ન પડે કે તમારી વચમાં દેશના વડાપ્રધાન બેઠા હશે કે રાષ્ટ્રપતિ બેઠા હશે કે અબ્દુલ કલામ જેવો કોઈ વૈજ્ઞાનિક બેઠો હશે. અગર તો કલ્પના ચાવડા આમાં બેઠેલો હશે, આંતરિક્ષમાં જે જનારી મહિલા, આવી અનેક વ્યક્તિઓ તમારી વચમાં ઉચ્ચ પ્રતિભાશાળી છે અને એનું સર્જન જે છે આ સંસ્થા કરી રહી છે શિક્ષકોના માધ્યમથી, ગામજનોના સહકારથી. રાજુભાઈને 2-4 વ્યક્તિઓ હોય તે પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, પણ ગામનો સહકાર બહુ જરૂરી છે. અને એક વાત ખાસ કહેવાની ઈચ્છા થાય, હું જે ગામમાં જાઉં ત્યારે કહું કે તમે ભાજપમાં રહેજો, કોંગ્રેસમાં રહેજો, અપક્ષમાં રહેજો, જ્યાં રહેવું હોય ત્યાં રહેજો, પણ સંસ્થાને રાજકારણનો ભોગ ન બનાવતા, શિક્ષણ સંસ્થાને રાજકારણનો ભોગ ન બનાવતા. મોટા ભાગે લોકો આને નથી છોડતા, એના આયોજકોને નથી છોડતા. એના આયોજકો પણ પોલિટિક્સમાં ભાગ લઈ શકે છે, ખુશીથી કોઈ પક્ષમાં રહીએ, પણ એની સંસ્થા પૂરતો એ માણસને કાદવ ન ઉછાળશો. આ સાધુ તરીકે મારી તમને ગ્રામજનોને વિનંતી છે. ખાસ શિક્ષણ એ ત્રીજું નેત્ર છે, શિક્ષણ એ ત્રીજું નેત્ર છે. ચાણક્યને તો શિક્ષક પ્રત્યે ખૂબ જ આદર, ખૂબ આદર હતો. અને જે ગામ સંગઠિત હોય, સારું નેતૃત્વ થતું હોય, તો આ શિક્ષણ જે છે વિદ્યાર્થી પૂરતું છે એટલું જ નહીં, અન્ય પણ શિક્ષણ છે. શિક્ષણની જુદી જુદી રીત છે. પરંપરાગત રીતે શિક્ષણ પ્રાપ્ત થાય, ચિત્રથી શિક્ષણ પ્રાપ્ત થાય, પ્રકૃતિના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય, અને નાટક દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય. શિક્ષણના ઘણા બધા પ્રકાર છે અને ગામને પણ શિક્ષણની જરૂરિયાત હોય છે. ગામ સ્વચ્છ રાખવું, ગામની અંદર એગ્રીકલ્ચર વિશે માહિતી આપવી, પ્રકૃતિનું જતન કરવું, અનેક પ્રશ્ન, આરોગ્યની જાગૃતિ લાવવી, આ બધું એક શિક્ષણનો જ પાઠ છે. જળનો સંગ્રહ કેમ વિશેષ પ્રકારે કરવો, અને મારી તો સ્થિતિ એવી થઈ, અગાસીમાં ઘોડા દોડાવ્યા જોઈએ, 1 કલાકમાં મારે તમને બધું ઘૂંટીને પાવું છે. અને સંક્ષેપમાં તમને કહેતો જાઉં છું, આ બધા શિક્ષણના ભાગ છે. અને એ બધી દિશામાં જો તમે કામ કરશો ગ્રામજનો, તો સર્વાંગી ગામનો વિકાસ થશે. સર્વાંગી વિકાસ કરો, ધાર્મિક માન્યતાને પણ પ્રાધાન્યતા આપો, એમાં કોઈ સંદેહ નથી, પણ સાથે સાથે ગ્રામજનોને શિક્ષણ આપો. કુપોષિત બાળકોથી લઈને સગર્ભા મહિલા સુધીની ચિંતા કરે ગામના આગેવાનજનો. અને સરકાર ઉપર જો બધું આધારિત રાખશું તો શક્ય નથી. સરકાર આપણી નિમાયેલી છે, સરકાર પાસેથી પાછું લેવું હોય તો કોણીનો ગોળ છે દીકરાઓ, કોણીનો ગોળ છે, કોણીને ચોંટાડ્યો હોય તો ખાવો કેમ, એટલે એની પાસેથી લાવવું બહુ મુશ્કેલ છે. અને એનાથી હું બરાબર વાકેફ છું એ બધી પરિસ્થિતિથી. અને રાજદ્વારી પુરુષોને રોકડું પર ખાવું જ્યારે બેઠા હોય ત્યારે, પણ તમારા આયોજકોને ધન્યવાદ છે કે એ ત્યાંથી કોણીએથી પણ ગોળ લઈ આવ્યા, એટલે બહુ સારી વાત છે. કારણ કે ગ્રાન્ટ જે છે અને બહુ મર્યાદા છે, મર્યાદિત જ ગ્રાન્ટમાં વ્યવસ્થા છે, બાકી વધારાની વ્યવસ્થા તો આપણે ટ્રસ્ટ મંડળે જ કરવી પડે છે અને એનો સહકાર ગ્રામ્યજનોએ જ આપવાનો રહે છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણની મુખ્ય 2 ધારા છે. નદીની જેમ ધારા હોય ને પાણીની, એવી રીતે 2 ધારા છે. 1 ધારા પરીક્ષાલક્ષી,
પરીક્ષા લક્ષી કોર્સ તમારે કરવો ફરજિયાત છે. સાયન્ટિસ્ટ થવું હોય, વૈજ્ઞાનિક થવું હોય, ડોક્ટર થવું હોય, તમારે ડિગ્રી પ્રાપ્ત કરવી જ જોશે, એમાં કોઈ સંદેહ નહીં. અને એ કોર્સ જે છે એ મર્યાદિત લોકોએ મર્યાદિત ટાઈમ માટે નક્કી કરેલો એ ઢાંચો, એનું નામ પરીક્ષા લક્ષી શિક્ષણ. બરાબર સમજો, મર્યાદિત લોકોએ મર્યાદિત ટાઈમ માટે નક્કી કરેલો એ ઢાંચો, એનું નામ પરીક્ષા લક્ષી શિક્ષણ. અને બીજી ધારા છે એ જીવનલક્ષી શિક્ષણ છે. જીવનલક્ષી શિક્ષણ એટલે જીવનમાં કેમ સફળ થવું, જીવનની અંદર ઉત્તમ પ્રકારના ગુણોને પ્રાપ્ત કરીને, જેમાં વિવેક છે, ધીરજ છે, પ્રબળ પુરુષાર્થ છે, સર્જન શક્તિ છે, ટીમ વર્ક કરવાની તાકાત છે, આ બધા ઉત્તમ પ્રકારના જિજ્ઞાસા વૃત્તિ છે, આ બધા ઉત્તમ પ્રકારના ગુણો પ્રાપ્ત કરીને સમાજ સોસાયટીમાં કેવી રીતે મેચ થવું, સમાજ સોસાયટી અંદર મેચ કેમ થવું, એ ઉપરાંત અન્ય પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ જલચર ભૂચર નપચર ને પાણીમાં રહેવાળા, આકાશમાં ઉડવાળા, પૃથ્વી ઉપર ચાલનારા આ બધા પ્રાણીઓ સાથે મૈત્રી ભાવે કેવી રીતે રહેવું, આ જીવનલક્ષી શિક્ષણ સિવાય કોઈ આપણને સમજાવી ન શકે. મા બાપના ઋણમાંથી કેમ મુક્ત થવું, ગામ સમાજ માટે શું કરવું, રાષ્ટ્ર માટે શું કરવું, આ તમારી માતૃ સંસ્થા છે તો એના પ્રત્યે તમારો ભાવ કેવો હોવો જોઈએ, એ સંસ્થાને તમે કયા એંગલથી જોવો છો, તમારું વલણ કેવા પ્રકારનું છે, એની સાથે બહુ જાજો સંબંધ છે. એટલે મુખ્ય બે ધારા, જીવનલક્ષી પદ્ધતિ, પરીક્ષાલક્ષી. જીવનલક્ષી અને પરીક્ષાલક્ષી બંને તમારે સાથે સાથ ચલાવવાની રહેશે, અને બંનેની અંદર તમારે પારંગત થવું જોશે. સમય આવશે ત્યારે તમારી સાથે ત્યારે જીવનલક્ષી પદ્ધતિ ઉપર આપણે બે ત્રણ પીરિયડ લેશું કે જીવનલક્ષી પદ્ધતિ કયા પ્રકારની હોય અને કેવી રીતે એને લઈ જવાય. મુખ્ય ધારા સત્વ અને રજો એમ નામની બે ધારા છે, સાત્વિક ધારા અને એક રાજસી ધારા. આમ તો ત્રણ છે, બે મુખ્ય ત્રણ ગુણ છે, સત્વ રજ અને તામસ. એ સત્વ રજ અને તામસની અંદર મુખ્ય બે ધારામાં લોકો ચાલે છે અને એનો મહિમા વિશેષ છે. સાત્વિક વૃત્તિ કોને કહેવાય, કે કર્મ કરે ને ફળની આશા ન રાખે એનું નામ સાત્વિક, કર્મ કરે ને ફળની અપેક્ષા રાખે એનું નામ રાજસી, કર્મ કર્યા વગર જે છે વ્યક્તિને ફળ જોઈએ એનું નામ તામસ વૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, એ ખંડન પ્રવૃત્તિ કરનારો વર્ગ છે. તમારી અંદર ભવિષ્યમાં ખંડન પ્રવૃત્તિ ન વધી જાય, ખંડન પ્રવૃત્તિ તરફ ન ચાલ્યા જાય એનું ખાસ ધ્યાન રાખવું. અને ખંડન પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થી હોય ને દેખાય આવે, એના શિક્ષક માટે આ તારવવું બહુ કઠણ છે, પણ અનુભવી પાસેથી તારવે તો ખ્યાલ આવી જાય. એ વિદ્યાર્થી ફરિયાદ જ કરતો હોય, સાચી ખોટી પૂછો એટલે ફરિયાદ જ ચાલુ થઈ જાય. ગામમાં એ રીતની વ્યક્તિ હોય કે એને ફરિયાદ જ હોય, ક્યાંય સંતોષ હોય જ નહીં. એટલે બે વસ્તુ છે કે તમે ક્યાં એંગલથી એ વસ્તુને જુઓ છો. જો તમે ખંડન પ્રવૃત્તિ તરફ જશો તો એ ખંડન પ્રવૃત્તિ ચારે બાજુ નુકસાન કરતા છે. એ ગુલાબનું ફૂલ જોશે તો પણ એમ કહેશે કે કાંટા છે, એ કાંટા છે એમ કહેશે. ગુલાબમાં કાંટા, કાંટામાં ગુલાબ છે એવો શબ્દ નહીં વાપરે. બે રાત્રિની વચમાં એક દિવસ એમ બોલશે, પણ બે દિવસમાં એક રાત્રિ છે એવો શબ્દ નહીં બોલે. આ પ્રકારે તામસ વૃત્તિવાળા માણસો જેવી રીતે ફૂલને ભમરો નુકસાન પહોંચાડે છે, એવી રીતે સંસ્થાઓને સમાજમાં ચો તરફ એ નુકસાન પહોંચાડે છે. જેવી રીતે ફૂલને ભમરો નુકસાન પહોંચાડે, ફૂલે કોઈ દિવસ ભમરાની પેઢીનું બગાડ્યું જ નથી, છતાં પણ એ ભમરાઓ ફૂલની પાછળ પડી જાય છે. એમ દુર્જન સ્વભાવ જે છે એ સજ્જનોને સતાવતો હોય છે. તો સંઘર્ષ શક્તિ પણ તમારી અંદર હોવી જોઈએ, જરૂરિયાત હોય
એવી સંઘર્ષ શક્તિ પણ, સંઘર્ષ કરવાની ક્ષમતા અને તામસ પ્રકૃતિના માણસો અફવાઓ ઉડાડતા હોય, તામસ પ્રકૃતિના માણસો અનેક રીતે હાનિ પહોંચાડતા હોય, એને સાત્વિક સંગઠનોએ દબાવી દેવા જોઈએ. અગર તો એનો જડબાતોડ સાચો જવાબ આપવો જોઈએ, જેથી બીજા યુવાનો કામ કરવા માટે સમાજમાં તત્પર થાય. તમારી વિદ્યાર્થી કાળમાં ખંડન વૃત્તિનો વિકાસ ન થાય એની તકેદારી આયોજકોએ રાખવી. શિક્ષક છે એ બહુ મહત્વનું પાત્ર છે. શિક્ષકને જે છે એ અડધો ટાઈમ ભણાવવાના, અડધો ટાઈમ રજા હોય, અને પોલીસ ખાતામાં હોય કે બીજે કર્મકારી રેલવેમાં હોય તો બધાને જે છે એ 8-9 કલાક એનો અભ્યાસ કંઈ એનો ધંધો રોજગાર કરાવવાનો. પણ શિક્ષક જે છે એને વાંચવા માટે છૂટી છે. શિક્ષક વાંચે અને ક્લાસની અંદર તૈયાર થઈને આવે, આગલા દિવસનું જે હોય અગાઉનું એ તૈયાર કરીને આવે, એટલે એને રજા નથી, એ છૂટી નથી, ઘરે વાંચવા માટેની વ્યવસ્થા છે. એટલે હરેક શિક્ષકે ક્લાસની અંદર તૈયાર થઈ પોતાના વિષય ઉપર અને આવવું જોઈએ, અને વિદ્યાર્થી જ્યારે જે પ્રશ્ન પૂછે એનો જવાબ સચોટ આપવો જોઈએ. ને કદાચ કોઈ સંજોગો સાથે જવાબ ના આવડતો હોય તો વિદ્યાર્થીને કહેવું જોઈએ હું 8 દિવસ પછી કે 4 દિવસ પછી કે આવતીકાલ જવાબ આપીશ. પણ ખોટો જવાબ ક્યારેય એને આપવો ન જોઈએ. શિક્ષકને જોઈને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એ ખુશીનું મોજું ફેલાઈ જવું જોઈએ. શિક્ષકની વચ્ચે એટલી આત્મીયતા હોવી જોઈએ. સાચો શિક્ષક જે છે એની અંદર પડેલું ખોલી ખોલીને એની અંદર પડેલું જે એ આપે છે, વધારાનું જેમ શિલ્પી કાઢી નાખે છે મૂર્તિ ઉપરથી પાઠ, એવી રીતે કાઢી નાખે છે અને સરળ સ્વભાવે એને સમજાવે. પ્રેશર પદ્ધતિ હંમેશા નાકામિયત રહી છે. અમે બહુ શિક્ષકોને વિનંતી કરીએ કે પ્રેશર પદ્ધતિ અપનાવશો નહીં, હિટલર જેવાની પણ નિષ્ફળ ગઈ છે. એટલે રાજદ્વારીઓ ફેલ થયા, સત્તાધીશો ફેલ થયા, બુદ્ધિજીવી ફેલ થયા, પણ મૈત્રીનો હાથ લાંબો કરીને ચાલનારા વિદ્યાર્થીઓ તો ઠીક છે, પણ આ જે સંસારીઓ છે એના દીકરાઓ 16-17 વર્ષના થઈ જાય એને મિત્ર ભાવે એને સ્વીકારવા જોઈએ, જેથી કરીને વિકાસ સારો થાય. એટલે મૈત્રીનો હાથ લાંબો કરનાર વ્યક્તિ આ સમાજમાં બહુ સારી રીતે સફળ થાય. મૈત્રીનો હાથ લાંબો કરનાર તો તમે ખૂબ શક્તિશાળી બનશો. તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો, અને તમારે કલ્પના હંમેશા ઊંચી જ કરવી જોઈએ. તમારી જેટલી ઊંચી કલ્પના હશે એ તમામને લાગુ પડે, ગ્રામજનોને બધાને. અરે હું તો એમ કહું કે બુઢાપાનો પણ પ્લાન બનાવવો જોઈએ. બુઢાપો કેવી રીતે પસાર કરવો? આપણે બચપણનો પ્લાન બનાવીએ, ભણવાનો પ્લાન બનાવીએ, યુવાનીમાં ધંધાનો પ્લાન બનાવીએ, ફેમિલી પ્લાન બનાવીએ, એટલે બુઢાપાનો પ્લાન તો બનાવી જોજો. કેવું જિંદગી બુઢાપામાં જીવવી? કોઈક સાહિત્યકારોએ કીધું કે જીવવાની મજા 60 વર્ષ સુધી. અમારા રાવત ભગતે કીધું કે જીવન જીવતા આવડે તો હવા 60 પછી જ છે, 60 પછી જ મજા આવે જો જીવતા આવડે તો. અને ઈ જે મોટી ઉંમરના છે એ બધા અહીં રસ લેતા થાય, બાળકોની સાથે બેસતા થાય, એના જીવનના અનુભવો ક્યારેક કીએ, શનિવારનો ટાઈમ રમત ગમતનો એમ આવી થોડીક વાતો કરે, બહુ મજા પડે. મિત્રો, તમારા જીવનના અનુભવો આ વિદ્યાર્થીને લેતા તો બહુ વાર લાગશે, અને તમારા જીવનમાં જે તમે અનુભવ લીધા છે નિખાલસતા સાથે જ્યારે કહેશો તો બાળકો આસાનીથી એ દિશા તરફ જવું કે ન જવું બંને સાઈડ બતાવો, આમાં જવાય ન જવાય, અમે આ કર્યું તો શું થયું, બહુ નિખાલસતા સાથે. ઊંચી કલ્પના કરો. હું તમને એક્ઝામ્પલ આપીને કહીશ તો તમને સમજાશે આસાનીથી. ચાલો એક વાર્તા કરું, ગમશે તમને. એક યુવાન હતો 15-16 વર્ષનો, પણ એનું કાર્ય હતું મંદિરે બેસીને ભીખ માંગવાનું. એ ભીખ માંગી, એ સમુદ્ર કિનારા ઉપર એ મંદિર હતું. એક દિવસ એ ફરતા ફરતા સમુદ્ર કિનારે ફરવા નીકળ્યો, એમાં એક પેટી, ચાની પેટી જેવી પેટી તણાતી આવતી. એ પેટી વજનદાર હતી,
યુવાન 17-18 વર્ષનો, એને પેટી ઊંચકી પણ અધર ન થઈ, એટલે બીજો માણસ આવતો તેની રાહ જોઈ આવી ગયો અને કીધું પેટી ચડાવો. એને ખંભા ઉપર પેટી ચડાવી દીધી, એ પેટી લઈ મંદિર પાસે લાવીને મૂકી દીધી. પછી પેટી ઉપર બેસીને ભીખમાં ભાન ચાલુ કામ, દારાના આઠાના જે કાંઈ મળે કામ ધંધો કરે નહીં. એમ કરતા કરતા 35 વર્ષ વયા ગયા, એટલે પોતે 50 વર્ષ ઉપરનો થઈ ગયો, 55 વર્ષ જેવો. સફેદ દાઢીના તલકા થવા માંડ્યા. આ જ કામ, બીજું કોઈ કામ નહીં, બીજો કોઈ વિચાર નહીં. એમાં એક 70 વર્ષનો માણસ ત્યાંથી પસાર થયો. એમણે પેટી ઉપર જે માર્કો મારેલો હતો એ જોઈને કીધું કે આ પેટી કોની પાસે છે. પેલા ભિખારીએ કીધું પેટી મારી છે, આ પેટી તારી છે? હા. તો શું કામ કરે છે? એ ભીખ માંગતા. અરે મૂરખ, આ પેટીમાં શું ભર્યું છે તે ખોલ્યું કોઈ દી? તો કે મેં કોઈ દી ખોલી નથી, આ એમનેમ છે. 35 વર્ષ ત્યાં ભીખ માંગવાનો ધંધો કરું છું. ગાંડા, આ પેટી 100 રૂપિયા દેતા ન મળે એટલી કિંમતવાન છે, અને ઈરાનના શાહજહાની સાદી હતી ને, અહીં ઇન્ડિયામાંથી હસ્તકલાના પેઇન્ટિંગ ચિત્રો જે બધા હતા એ આની અંદર ભર્યા છે. એ વખતે કરોડો રૂપિયામાં લીધા હતા 35 વર્ષ પહેલાં, એમાં નાના નાના ડાયમંડ જડેલા છે. આ વજન એનું છે, આ 100 રૂપિયાની પેટી છે, અને એના ઉપર બેઠા બેઠા તે ભીખ જ માંગી. તું કહેતો હો તો તને ખોલી બતાવું. એને ખોલી બતાવ્યું તો ભિખારીને એટેક આવી ગયો, એનું મૃત્યુ થઈ ગયું. હવે આ વાર્તા આપણે પૂરી કરી દઈ. આ પેટી તમે એમ ન માનતા કે ભિખારીને જ મળી, તમને બધાને મળી છે. બતાવો એ તમારી પેટી, આ શરીર રૂપી પેટી છે, 100 રૂપિયા દેતા ન મળે. અને એની અંદર તમારું મન જે છે એ કલ્પવૃક્ષ છે. કેવું છે? તમારા મનની અંદર ઊંચા ઊંચા વિચારો જો આવ્યા કરે, કલ્પના કર્યા કરો, હું IAS બનીશ, હું દેશનો વડાપ્રધાન બનીશ, આવા જો તમને વિચાર આવે, હું ઉદ્યોગપતિ બનીશ, હું વૈજ્ઞાનિક બનીશ, એવા ઊંચા ચિત્ર બનાવો. અને ખાલી એક જ સાઈડના નહીં, બધા ચિત્ર ઉત્તમ બનાવીને કલર પૂરો. મારું બચપણ હશે તો કેવું હોય, મારો વિદ્યાર્થી કાળ કેવો હોય, મારા મા બાપની આશા અરમાનને હું કેવી રીતે રંગ પૂરીશ, મારા શિક્ષકોની અને દ્રષ્ટિમંડળની અપેક્ષાઓને પૂર્ણ કેવી રીતે કરીશ, મારા ગામ માટે હું શું કરીશ. આ લોકો માટે ચિત્ર છે કે એમણે વિચારવું કે મારા બાળકો માટે શું કરીશું. ઉંમર થઈ જાય તેને વિચાર કરવાનો કે બુઢાપામાં શું કરીશું. સારા ચિત્ર બનાવવાનું, કલર પૂરો ને અદભુત ચિત્ર, કરોડો દેતા એ નહીં મળે, આવા ચિત્ર બનાવી શકશો. અને હકીકતમાં કોઈ બનાવ્યા? ભાગ બનાવ્યા, ઘણા લોકોએ આવા ઉત્તમ પ્રકારના ચિત્ર બનાવ્યા. આજે આપણે એને યાદ કરવા પડે છે, વર્ષો પછી યાદ કરવા પડે છે. હે મનુષ્ય, તારું મન એ કલ્પવૃક્ષ છે, અને અમૃત એ તારો પ્રેમ છે. જો તારી સંવેદના જાગૃત હશે અને પ્રેમપૂર્વક વ્યવહાર કરીશ બધાની સાથે, આડોશી પાડોશી મિત્રો બધાની સાથે, સ્ટાફમાં બધાની સાથે, દ્રષ્ટિમંડળ પ્રેમથી કામ કરો, તો એ અમૃત સમાન છે. શાસ્ત્રમાં અમૃતની અને કલ્પવૃક્ષની વાતો બહુ થાય છે, એ બે મેં ગોતી લીધા છે. પ્રેમ એ અમૃત છે, અને તમારું મન એ કલ્પવૃક્ષ છે. હું હમણાં 8 દિવસ પહેલા જ વિચાર કરતો હતો, વહેલી સવારે તેમાં ચિંતન આવ્યું કે યુવાન કેવો હોવો જોઈએ, યુવતી કેવી હોવી જોઈએ. તો પહેલો વિચાર આવ્યો કે એ આરોગ્ય સભર હોવા જોઈએ, આરોગ્યથી ભરેલો હોવો જોઈએ. વિદ્યાર્થી હોય તો એ રમત ગમતમાં પૂરો ભાગ લેતો હોય. જોજો, જે રમત ગમતમાં હોશિયાર હશે ભણવામાં હોશિયાર હશે, એટલે રમત ગમતમાં પણ ભાગ લેતો હોય એનું આરોગ્ય સારું હોવું જોઈએ. પછી વિચાર આવ્યો, ખાલી આરોગ્ય સારું હોય તો ખ્યાલ આવ્યો કે આરોગ્ય સારું હોય પણ એ અર્થસભર યુવાન હોવો જોઈએ, અર્થવાન હોવો જોઈએ, ફાઇનાન્શિયલ એની શક્તિ હોવી જોઈએ.
ફાઈનાન્સર શક્તિ તો બાપુ એ તો ત્યાગ નીતિ સમજાવી છે કે ત્યાગીને તમારે મહાત્મા ગાંધી ના ચંપલ પહેરવા જોઈએ. એને બદલે બાપુ કે અર્થ પ્રધાન હોવો જોઈએ. યુવાનો તમે અર્થ પ્રધાન હોવા જોઈએ અને ત્યાગ તો સમાજ માટે તમે કરતા હોવા જોઈએ. તમારી અંદર સામર્થ્ય તો હોવું જોઈએ. સામર્થ્ય વગરનો યુવાન નકામ. અને એ સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે તમારે અર્થ પ્રધાન બનવું બહુ જરૂરી છે. કદાચ ચાલો અર્થવાન બની ગયા તો ચાલશે, તો કે ના એનાથી પણ નહીં ચાલે. તો આરોગ્યવાન હોય અર્થવાન હોય તો વિવેક સભર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વિવેક સભર. વાત કરવી તો કેવી રીતે કરવી? સમાજમાં વાત કરવી તો કેવી રીતે કરવી? અરે દાન દઈને હાથ જોડવાનો વિવેક કેવી રીતે દાખલ કરવો? એ વ્યક્તિ વિવેક સભર હોવી જોઈએ. અર્થ સભર, આરોગ્ય સભર, વિવેક સભર. તો વિવેકવાન હોય, અર્થવાન હોય, આરોગ્યવાન હોય, પણ એ સંવેદના સભર ન હોય તો વિકાસ ન થાય. સંવેદનાથી ભરેલો હોવો જોઈએ. સંવેદના વગરનો માનવી એટલે ભૂંજાયેલા બી જેવું. ભૂંજાયેલું બી કોઈ દી ઉગે જ નહીં, એમાં સર્જન થાય જ નહીં. એટલે જેની સંવેદના ભૂંજાઈ ગઈ છે એવા જે સંવેદના વગરના માણસો છે એ ભૂંજેલા બી જેવા છે. સ્વર્ગ કોઈ દિવસ ખડું ન કરી શકે. તમને ખબર છે સંવેદના એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ખબર હોય તો હાથ ઊંચો કરો, નહીતર મારું દૂધ જે ધોળામાં નહીં જાય. સંવેદના સભર વ્યક્તિ હોવી જોઈએ. સંવેદના એ લાગણીની ઉપરનો એક ભાગ છે, કેવલ લાગણીની. એક્ઝામ્પલ આપીને તમને કહું કે આમાં એક વેપારી કે એક શિક્ષક, એને એમને ઘરેથી કીધું હોય ફોન કરીને કે આપણો આજ મેરેજ દિવસ છે, ઘરે આવી જશે. અને એને કીધું 12 વાગે આવજો, 1 વાગે આવી જજો, મેં તમારા માટે સુંદર મજાની ખીર બનાવી છે, બટેકા વડા બનાવ્યા છે, જમવાનું બધું તમને ભાવે બનાવ્યું છે. બોલો હા હા કરે, હોકારો દઈએ, પણ પાછો 2:30 વાગ્યા સુધી ઘરે ન જાય. અને ઘરે જાય તો એમ કે હું થાકી ગયો, હવે મારે મને મજા નથી, જમવું નથી. તો એની બાઈને કેવું લાગે કે આ ભૂત અરે ગરવા છે, અને લાગણી સંવેદના ન હોય. આ માગે ત્યાં મઢો ઘડીને દેવાય, બાકી આને માટે 2 કલાક દૂધ પાક થોડો બનાવાય. સંવેદના ભૂંજાઈ જાય, શું થઈ જાય? અને કદાચ કોઈ કારણસર એવું બન્યું હોય તો એમણે શું કરવું જોઈએ? એને ફોન કરી દેવો જોઈએ કે હું 2:30 વાગે આવીશ, ઘરે 12 વાગે આવી નહીં શકું, પ્લીઝ. અને ઘરે જઈને એને ન જમવું હોય, તાવ આવી ગયો હોય ને, તો 1 બટકું એને જમાડીને પછી કેવું, જો મને તાવ આવી ગયો છે, જોઈ લે. અને તો એની સેવામાં જોડાઈ જાય તો એ જીવન સ્વર્ગ બને. ચાહે દ્રષ્ટિ મંડળ આપસ આપસમાં હો, ગામના આગેવાન હોય, ચાહે સંસ્થાનો સ્ટાફ હોય, સંવેદના વગરની વ્યક્તિ નકામી. જે મહાન વ્યક્તિઓ ત્યાં છે એ આશક્તિ વગરના જરૂર છે, પણ સંવેદના વગરના એ ક્યારેય હોતા નથી. માટે મારો વિદ્યાર્થી સંવેદનાશીલ હોવો જોઈએ, વિદ્યાર્થી આરોગ્યવાન હોવો જોઈએ, વિદ્યાર્થી વિવેકી હોવો જોઈએ. અને વિદ્યાર્થીને આગળી અર્થની જરૂર નથી, યુવાનને અર્થની જરૂર છે. વિદ્યાર્થીને તો પછી મોટા થઈને અર્થ પ્રાપ્ત કરવાનો રહ્યો. અને છેલ્લું વાક્ય છે કે વ્યક્તિની ચિત્તની શુદ્ધિ હોવી જોઈએ. એનું ચિત્ત કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. નહીતર બુદ્ધિ જો શુદ્ધ ન હોય તો કંઈક તર્ક કરે અને કંઈક અનર્થ સમાજમાં નોતરે, કંઈક આતંકવાદ ઊભા કરે. એટલે ચિત્ત જે છે એ હંમેશાને માટે શુદ્ધ હોવું જોઈએ. આ સાચી વિદ્યા છે. મિત્રો, તમે ગણિત શીખો, અંગણિત શીખો, બીજગણિત શીખો, તમે અંગ્રેજી શીખો, એની ના નથી, શીખવું જ જોઈએ આ યુગમાં. પણ સાથે સાથે આ ગુણ કેવી રીતે ડેવલપ કરવા એ દિશા તરફ તમારે જવું જોઈએ. અને સ્વલક્ષીને બદલે સમસ્ત સૃષ્ટિ લક્ષી જીવન જીવવું જોઈએ. કેવું જીવવું જોઈએ?
સૃષ્ટિને સમસ્ત સૃષ્ટિને ધ્યાનમાં રાખીને સ્વલક્ષી સર્વલક્ષી જે વ્યક્તિ સર્વલક્ષી છે એ સમાજને ઉપયોગી થાય છે, માત્ર સ્વલક્ષી છે એ હું અને મારા પૂરતું એટલું જીવન જીવે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો કે કલ્પનાના ચિત્ર કેવા કરવા જોઈએ અને કલ્પના નકરી ન કરવી જોઈએ. કલ્પનાની સાથે પુરુષાર્થ હોવો જોઈએ. શું હોવો જોઈએ? અને નકરી કલ્પના કરે એ ગારેલા પાપડ જેવો થઈ જાય. નકરી કલ્પના કરે સેક્સલી કહેવાય, પણ એની સાથે સાથે પુરુષાર્થ પૂરતા પ્રમાણમાં કરવો જોઈએ. અહીંયા કોઈકે ભગીરથ પુરુષાર્થ કર્યો છે, આ સંસ્થા એમનેમ ન બને. કોઈકે વિચાર્યું છે, સાથે સાથે કાર્યને પરિણામમાં પલટી નાખવા માટે પ્રયત્ન કર્યો છે. ગામે ગામ આ રીતે જો યુવાનો પ્રયત્ન કરતા હોય સંગઠિત થઈને, તો મને લાગે છે કે આપણે 5 વર્ષમાં 50 વર્ષનું કામ કરી નાખીએ એમાં કોઈ શંકા નથી. 5 જ વર્ષમાં 50 વર્ષ પણ આપણે નમણે હાથ દઈને બે એ સરકાર કરે તો થાય. બસ આ એક જ વાત. હવે જે મારે વાત તમને કરવી છે, મારા જીવનના થોડાક અનુભવમાંથી વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, મને એવું બચપણમાં પ્રશ્ન પૂછતા, સાહેબ કે તારે શું થવું છે, બધાને પૂછતા વિદ્યાર્થી. મને બરાબર યાદ છે કે પપ્પુ કરીને પંચમીયાનો છોકરો હતો, એમને પૂછ્યું તારે શું થવું છે, તો કે ક્લાસ 1 ઓફિસર થવું છે 3જા ધોરણમાં. પૂછ્યું, જવાબ દીધો. મને એ ખબર ન પડતી ક્લાસ 1 ઓફિસર કોને કહેવાય, પણ પછી મને વિચાર આવ્યો કે એ ક્લાસ 1 ઓફિસર થાય. મને પૂછ્યું, મને કે શું થવું છે, મારે નોકરીએ રાખવો છે. એટલે એમાં કંઈ ખોટું નથી. પછી એના પર મેં થિંકિંગ કર્યું, હવે ક્લાસ 1ને નોકરીએ રાખવો હોય તો મારે શું કરવું જોઈએ, અને એ દિશા તરફ હું કામ મીંડો કરવા, અને ક્લાસ 1 જે લાઈનમાં ઉભા રહેતા થઈ ગયા. એમાં કંઈ બહુ મોટી વાત નથી. તમે જેવી કલ્પના કરશો એ દિશા તરફ જશો. આ તમને એટલા માટે સમજાવું છું કે મેં કોલેજનું ભગતિયું નથી જોયું ને મેં શાળાઓ નથી જોઈ, પ્રાઇમરી જોઈ. હવે એ દિશામાં કામ કરવું કેટલું કઠિન હોય. કોઈ જગ્યાએ અંગ્રેજી પ્રવચનો દેવાના હોય, વિદેશમાં હોય, તો મારે શું કરવું, આ પ્રશ્ન તો થાય, પણ એમાંથી રસ્તો કાઢી શકાય. એક વખત મને મદ્રાસમાં લઈ ગયા, મારી અધ્યક્ષતામાં આયુર્વેદનું એ લોકોએ ફંક્શન રાખ્યું, અને અનેક આયુર્વેદિકના નિષ્ણાંતો ડબર કંપની બધા આવી ગયા હતા. આવા સમયે મારું અધ્યક્ષ સ્થાન એ પગથિયા હું ચડતો તો સ્ટેજના, ત્યારે કાનમાં એક ભાઈએ કીધું કે ગુજરાતી આ સમજશે નહીં, હિન્દીને આ સ્વીકારતા નથી, બાપુ હવે આપણે કેમ કરશું. મેં એને ચડતા ચડતા જવાબ આપ્યો કે આ પગથિયા તો ચડી જવા દે, ત્યાં સુધી હું વિચારી લઈશ, આ પગથિયા ચડું ત્યાં સુધીમાં તો હું વિચાર કરી લઈશ. પછી તો થોડોક ટાઈમ મળ્યો, એ લોકો અંગ્રેજીમાં બધું પ્રવચનો શરૂ થયા, સત્કાર થયો. એમાં વીબી કરીને ગાંધીનગરના એક પોલીસ અફસર છે, લીડર. મેં જો ભાઈ તમને મારું ગુજરાતી આવડે છે, તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી મડો દેવા, એટલે આપણે દબો નમા, એક સુરદાસ ને એક મેં કીધું લંગડો, બે ભેળા કે કામ પૂરું કરી દઈ. અને અમે મદ્રાસમાં સરસ કામ કરીને આવ્યા અને રાજી થઈ ગયા બધા. ક્યાં તો ક્યારેય મૂંઝાવું નહીં કે હવે પછી આનું શું થશે. આવી ગમે એવી સમસ્યાઓ હોય એનું સમાધાન તો છે, પણ તમારું વિલ પાવર જે છે એ તમને મદદ કરશે. એ જો વિલ પાવર હોય તમારી પાસે તો વિઝન આપનારા માણસો પણ તમને મળી જશે. એક આગા ખાન ટ્રસ્ટ ચાલે છે, એના મૌલાના સાહેબ જે છે એ બહુ સજ્જન માણસ, મોટી ઉંમરના. અમે મળ્યા, મેં કેવી રીતે થાય, મને કે મેરે કો પતા નહીં હૈ મગર મેં પૂછ લેતા હું સભી સજ્જન આદમી કો કે કિસ તરહ સે દિશા મિલે, કહાં જાના ચાહિયે, ઓર ઇસ તરહ સે મેં ચલાતા હું ટીમ બનાતા. મેં એની પાસેથી પ્રેરણા લઈ લીધી કે આ કરવા જેવું કરું. સજ્જન માણસો તો એવા છે,
એ આપણને પ્રેરણા આપે. અને જો તમે નિખાલસ બનીને કોઈને પ્રશ્ન પૂછો, નિખાલસ થઈને, તો જરૂર સમાજ તમને દિશા આપનાર છે. આપણને ખબર ન પડે, નિખાલસતાપૂર્વક આપણે પૂછતા જાય, પણ કમનસીબી એ છે કે મારે નિખાલસ થવું નથી, મને બધી ખબર પડે છે, મગોટું રાખવું છે અને મારે કામ કઢાવવું છે. એટલે આપણા કરતાં હોશિયાર થઈ જાય, ઓલા આપણા કરતાં હોશિયાર થઈ જાય. એટલે નિખાલસ બનીને જો જીવનમાં કામ કરશો, બહુ મોટું પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે. નિખાલસ તારી તાકાત, એક અદભુત તાકાત. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં જે તમને પુસ્તકમાંથી પ્રાપ્ત થાય, એના કરતાંય સમાજ સોસાયટીમાંથી બહુ જાજુ પ્રાપ્ત થશે મોટા થશો ત્યારે. અને સમાજ સોસાયટી એક યુનિવર્સિટી છે, સમાજ એક યુનિવર્સિટી છે. અને તમારી અંદર જો જિજ્ઞાસા વૃત્તિ હશે તો તમારું ભણવાનું બંધ નહીં થાય. મેં 53 વર્ષની ઉંમરે મેનેજમેન્ટનો કોર્સ કર્યો, તમને મગજમાં ઉતરે વિદ્યાર્થી મિત્ર? 53 વર્ષ પછી મેનેજમેન્ટનો કોર્સ. અને એ મેનેજમેન્ટ કોર્સ કેવું કે એક અમેરિકાથી ભાઈ આવે ને મને સમજાવતો જાય અને હું ઝૂલા પર બેઠા બેઠા એ અભ્યાસ કરું. આવી રીતે અમે સતત 2 વર્ષ સુધી આ બધા સિદ્ધાંતો સમજ્યા. અને એને કારણે મને મેનેજમેન્ટ કરવું એટલું આસાન પડ્યું કે મારો 700 એજ્યુકેશનનો સ્ટાફ, 125 માણસનો હેલ્થ સેન્ટરનો સ્ટાફ, એ ઉપરાંત ખેતીના 200-250 માણસો, એ ઉપરાંત ગોવાળિયા 40 ડ્રાઈવરો, આ બધું કમઠાણ 1200 એ પહોંચે, એક નાનું ગામ થઈ જાય, છતાંય હું આસાનીથી મેનેજમેન્ટ કરું, ચિંતા રહિત મેનેજમેન્ટ કરું. અને જો એ મેનેજમેન્ટ મેં ન શીખો હોત તો મારી હાલત કેવી થઈ હોત તમે કલ્પના કરી શકો? થઈ જ ન શકે, રાડારાડ કરવાનો વારો આવે. એટલે જો તમે જિજ્ઞાસા વૃત્તિથી શીખતા રહેશો તો અવશ્ય એનું પરિણામ તમને પ્રાપ્ત થશે. અને આજે તો એટલી બધી ટેકનોલોજી વિકસી છે વિશ્વભરમાં, ક્યાંયથી પણ તમે માહિતી પ્રાપ્ત કરી શકો. મારા મોબાઈલની અંદર કોણ વિદ્યાર્થી બીમાર છે અને શું દવા આપી છે અને કોણ દર્દી હોસ્પિટલમાં દાખલ થયો છે, કયું કારણ છે, મારી પાસે સાંજે મને મળી જાય છે બધો રિપોર્ટ. અને રિપોર્ટ લઈ ન શકું પછી એમાં ફોલ્ટ હોય એટલા રિપોર્ટ મને મળે. અને એને કારણે વગર શિક્ષકે શિક્ષણ સંસ્થા ચલાવું છું, વગર ડોક્ટરે હોસ્પિટલો ચલાવું છું, વગર મેજિસ્ટર થઈ અદાલત ચલાવું છું. તમે કલ્પના ન કરી શકો આવું શક્ય છે. તો કે હા, મારી આસપાસ 20 કન્ટ્રીના લોકો જોડાયેલા છે અને એના કુટુંબિક પ્રશ્નો હોય, દાંપત્ય જીવનના પ્રશ્નો હોય, મોટા ભાગનો ટાઈમ એમાં મારો વયો જાય એને જવાબો દેવામાં. એને તારીખ પાડવો, આ તારીખે, બીજી તારીખે, 3 તારીખે, 5 તારીખ પાડીને એનું નિરાકરણ લઈ આવું. અને મોટા ભાગના પ્રશ્ન ઘર મેળે હલ કરી નાખે. અને ખેતી પણ કરવું અને ગાય ભેંસનું ધ્યાન પણ રાખવું. તમને વિચાર આવે કે આવું કરીએ તો આ કરાય? કરાય. આપણી ગાયો ભૂખી ન રહીએ. અને જો આપણે ઘેરે બાંધી હોય ને આપણે કદાચ શિક્ષક હોય કે આપણે ઓફિસર હોય તો પણ એ નીરનો કૂડો ગાયને નાખી દેવાય. મારે પંજાબમાં અવારનવાર જવાનું થાય. પંજાબમાં સંયુક્ત કુટુંબ છે શીખ સંપ્રદાયની અંદર. એ 4 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, 2 ભાઈઓ હોય, 1 ભાઈ ડૉક્ટર હોય, 1 ભાઈ ખેતી કરતા હોય. અને જો ભૂલે ચૂકે ડૉક્ટર સાહેબ ઘેરે આવ્યા હોય, એની પાસે ટાઈમ હોય, ઓલો જમવા બેઠો હોય કે એને તાવ આવી ગયો હોય, તો ટ્રેક્ટર ભરેલું ખાતરનું હોય તો ડૉક્ટર વાડીએ નાખી આવે. આ પંજાબમાં આ રીતના માણસો તમને જોવા મળે. એને ડોક્ટરને સંકોચ નથી કે આ ટ્રેક્ટર લઈને મારે વાડીએ જાઉં, મારા બાપ દાદાનો ધંધો છે એમ તમને સંકોચ ન થવો જોઈએ. જો તમે સારી રીતે સંગઠિત થઈને કામ કરશો કુટુંબની અંદર, તમારા રજાના ટાઈમે પણ મા બાપને પણ મદદ કરો, દીકરીઓ ઘરકામમાં પણ કામ કરે. ને ખાસ દીકરીઓને કહેવાનું કે તમે ક્લાસ 1 ઓફિસર થાઓ તો અમારી શુભકામના છે, એમાં ના નહીં, પણ ગૃહિણી થવું ફરજિયાત છે.
રોજો ઉતાવળમાં તાળી નથી પડાય ગઈ ને, પેલા ક્લાસ ઓફિસર થાય ની તાળી પાડી દીધી. પછી બાપુએ છેલ્લું વાક્ય શું કીધું? ગૃહિણી થવું જરૂરી છે. નારી તું નારાયણી, તારી અંદર તો નારાયણીનું રૂપ છે, અને સહનશીલતા અને સમર્પણ હે દીકરી તારી પાસે છે. અને જે ઘરમાં સમર્પણ અને સહનશીલતાની મૂર્તિઓ હોય એ ઘર સ્વર્ગ બને. પણ જે લોકો હરીફાઈ કરે કે તમે પગાર લઈ આવો છો, હું પગાર લઈ આવું છું, એને કારણે છૂટાછેડાના કેસો બહુ વધતા જાય છે. ચિંતાજનક સમુદ્રની પાણીની સપાટી ભયજનક રીતે વધે ને, એમ ભયજનક રીતે આ બધા પ્રશ્નો વધે છે. હું તો ગામડાના ખેડૂતો સાથે મેં ખારવા સાથે મારે બેઠક, અને વિદેશોના મિલિયનપતિ સાથે બેઠક, એટલે આ બધાનું તારણું કાઢ્યા કરું કે ખરેખર આ વિકાસ પામ્યા કે પાછા પડ્યા થયું શું. અને મોટા ભાગના અમેરિકન લોકોને ચિંતા એના અંગત જીવનની, એના દાંપત્ય જીવનની બહુ ચિંતા છે. ક્યારે મૂકીને વ્યાજ જાય એનું કંઈ નક્કી નથી આ પરિસ્થિતિ. અને એ લોકો બહુ ચિંતા કરે છે કે અમે કંઈક ભૂલી ગયા બાપુ. મેં કીધું તમે વિઘા ભૂલી ગયા, હું મારી દેશી ભાષામાં કહું. પાછો તરજુમો કરતો હોય ને કહું કે આને સમજાય વિઘા ભૂલ્યા એટલે શું કહેવાય, એટલે ઓલો સમજાવે કે ભાઈ વિઘા તમે ભૂલી ગયા એટલે કે તમે જે મૂળ સંસ્કારો જે દેવાના હતા એ આપ્યા નથી. સંપત્તિની પાછળ પીડા છો, સંતતિનો તમે ધ્યાન રાખ્યો નથી, સંસ્કારોનો તમે ધ્યાન નથી રાખ્યો, એટલે ભયજનક રીતે આ સપાટી વધતી રહે છે. હું અપેક્ષા રાખું કે દીકરીઓ ગૃહિણી બને, એને રસોઈ બનાવતા આવડતું હોય, દીકરીને અન્ય એક્ટિવિટીમાં બધી જગ્યાએ કામ લેતી હોય, અરે ઘર કેમ સજાવવું એની પણ દીકરીને ખબર હોવી જોઈએ. અને દીકરી છે ને એ ખૂબ ભાવુક હોય છે, પણ નારી જે છે ને એ જો વિફરે ને તો એ સિંહણનું સ્વરૂપ ધારણ કરે. આપણે દેશી વાત કરવી તો સિંહણનું રૂપ ધારણ કરી શકે. આપણે ઇન્દિરાબેન ગાંધી છે અને કેવી પરિસ્થિતિમાં કામ કર્યું, અમે કોઈ પક્ષના પેલા નથી, પણ જે જે શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધારણ કરનારી વ્યક્તિઓ હતી એને ખૂબ સારું. બાંગ્લાદેશના ભાગ કરીને કા પાકિસ્તાન બે હતા, બાંગ્લાદેશ કરીને ભાગ કરનારી અકલ્પનીય ઘટના. એમ તમારી અંદર આવી ઘણી બધી તાકાત છે. ખાસ તો ગ્રામજનોને કહેવાનું, આવા જે કામ થતા હોય એમાં પૂરતા પ્રમાણના સહકાર આપજો. ગામમાં બધા ધાર્મિક ઉત્સવો જે ઉજવાતા હોય એ ધાર્મિક ઉત્સવો પણ સંગઠિત થઈને, કારણ કે આખર ધર્મના ધ્વજની નીચે આપણે બધા એક થઈ છે અને સારા કામ કરી શકીએ. ગામની શાંતિ અને સુલેહ હંમેશાને માટે જળવાઈ રહે એના વિશે પણ તકેદારી રાખવી જોઈએ. ઘર્ષણ જે લોકો વારે વારે કરે છે એવા ગામનો પણ વિકાસ અટકી જાય છે. ઘર્ષણ આવી પડે તો જરૂર સુલઝાવવું, પણ ઘર્ષણો જે છે એ ઊભા ન કરવા એ ડાયા માણસની ફરજ છે કે ઘર્ષણો ગામમાં ઊભા થવા ન દેવા. સર્જનાત્મક કાર્ય જો તમે કરતા રહેશો તો પ્રકૃતિનો કણ કણ તમને મદદ આપવા માટે તૈયાર છે. સર્જનાત્મક કાર્ય જો તમે કરશો તો પ્રકૃતિનો કણ કણ જે છે તમને મદદ કરશે. ચાલતા ચાલતા વૃક્ષને પાણી પાવ, જો એ પાંદડા ખેંચવા લાગી જશો તો ખંડન વૃત્તિ છે. ચાલતા ચાલતા દરવાજાને કાચને જે છે પથ્થરનો કાંકરાનો ઘા કરો છો એ ખંડન વૃત્તિ છે. જે માણસ કાચમાં કાંકરો મારી શકે કોઈની ગાડીમાં કે કોઈને કોઈ શાળામાં કે કોઈના સારા બંગલામાં, એ ખંડન વૃત્તિનો શિકાર બનતો જાય છે. આવા લોકો કોઈ દિવસ મોટા થઈને સારા કામ ન કરી શકે, માટે સારી ટેવો બચપણમાં પાડો, સારા ગુણો બચપણમાં કેળવો. હું હસતા હસતા કહું કે રોડ ઉપરની નાઇંદુ કે નિશાળના ગોળા અગર તો નિશાળના નળ ત્રાસા ભાંગા કરી નાખતો હોય અને ગોળા ફોડી નાખતો, એ મોટો થઈને પછી પાણીના ટાંકા બંધાવે ખરો, એ તળાવ બંધાવે. અને જો આ નળ કોઈ ટેઢો કર્યો ને તો હું કેમાં તમારું નામ આવી જાય, ખ્યાલ આવી ગયો? ઓલા ગોળા ફોડમાં આવી જાય ને, એટલે એમાં નથી લખવું કહે. એટલે આની એક એક વસ્તુનું જતન કરજો. આ કેને માટે છે આ વસ્તુ?
તમારા માટે છે, આ વ્યવસ્થા તમારી છે, આ ગામ કોનું છે, તમારું છે, એમાં કઈ થાય તો આની નુકસાન મને છે. હવે આનો એક દાખલો જીવંત આપો. હું નાનો હતો ને ત્યારે મને પત્ર લખે, મારી ઉંમર 16 વર્ષની હતી, એમાં લોકો પત્ર લખે, એમાં લખે પરમ પૂજ્ય પ્રાંત સમણીય બાપુ. એટલે મને વિચાર આવ્યો કે આ શું, આ કોઈને નથી લખતા, ના મને શું કામ લખે, કારણ કે હું નાની ઉંમરમાં તો સાધુ થઈ ગયો હતો. એટલે પછી એમાં પરમ પૂજ્ય પ્રાંત સમણીય એમ લખે. મને વિચાર આવ્યો એટલે મેં ભીખુદાનભાઈના સસરા મેકણ કવિ હતા, મેકણ લીલા, એને પૂછ્યું કે આનો અર્થ શું. મને કે એનો અર્થ ઈ કે સવારમાં લોકો તારું નામ લઈ એને ઊભા થાય એવો સમરવા જેવો તું પુરુષ એમ કહેવાનો આનો અર્થ થાય. મને વિચારે હું આવું તો કંઈ કરતો જ નથી, આવું મારે કરવું જોઈએ. અને મેં કીધું ભાઈ આ કોઈ આઈએસ ઓફિસર બને, કોઈ શિક્ષક બને, કોઈ ડૉક્ટર બને તો મારે આ બનવું છે, આ બનવા માટે શું કરવું પડે. એટલે મેં એના રસ્તા ગોતા ને મને ખ્યાલ આવ્યો કે આ પ્રાંતના જેટલા પ્રશ્ન છે એ મારા પ્રશ્ન છે, આ પ્રાંતના જેટલા પ્રશ્ન છે એ મારા પ્રશ્ન છે. મા બાપ વગરના છોકરાના પ્રશ્ન હોય તો એ મારો પ્રશ્ન છે, દર્દીનો પ્રશ્ન હોય તો એ મારો પ્રશ્ન છે, વૃદ્ધનો પ્રશ્ન હોય તો એ મારો પ્રશ્ન છે, અને મોટી ઉંમરના બળદને કાઢી મૂકે ખેડૂત તો એ પ્રશ્ન એ મારો પ્રશ્ન છે. આવા બધાય પ્રશ્ન મેં 20 પ્રશ્ન ગોત્યા અને એના ઉપર કામ કરવાનું મેં શરૂ કરી દીધું. એના ઉપર કામ કરવાનું, તમે કલ્પના કરો છો કે યુનિવર્સિટીમાં આવી ડિગ્રી તો છે નહીં પ્રાંત સમજણી, પણ મંથન કરીએ તો આ ડિગ્રી આવે. એમાં હસતા હસતા રૂપાલા સાહેબ મને કે બાપુ એનું પરિણામ શું આવે. મેં કીધું એનું પરિણામ ઈ આવે કે તમે બધા માજી થઈ જાઓ 5-5 વર્ષે અને હું માજી થશે જ નહીં, અકબંધ તમારી વચમાં તમે બદલા કરશો, હું એકનો કાંઈ લેવાનો છું. અને એ હકીકત છે કે તમારી પેઢી હોતી નાળી એમને સમાધિ વધારવા આવશે, તમે હટાવી નહીં તમારી વચમાં. આનું નામ આ. અને જો યુવાનો તમે પ્રયત્ન કરશો તો તમારે માટે કોઈ વસ્તુ મુશ્કેલ નથી, તમે પ્રયત્ન કરશો તો કોઈ વસ્તુ તમારે માટે મુશ્કેલ નથી. અને આજનું કામ રોજનું કામ રોજ કરો. લેસનમાં કોઈ દિવસ વિચાર ન કરતા કે અમારે પછીથી લેસન કરશું, એને ઠેલણ વૃત્તિ થઈ જાય. દરેક વ્યક્તિએ પોતાના રોજે રોજના કાર્ય છે રોજ સુલઝાવી લેવા જોઈએ. અને જો આ રીતે કામ કરશો, સારી કલ્પના કરશો, વિશ્વના ઉચ્ચ કક્ષાની વ્યક્તિ સાથે ભળી જશો. અને એ પણ યાદ રાખજો, જેમ સફળ થયેલો માણસ મોટો કહેવાય, સફળ થયેલો માણસ એ માણસને તમે મળશો તો આસાનીથી તમને મુલાકાત આપશે. એ લોકો બહુ આસાનીથી, ક્યારેય તમારે ડરવું નહીં કે આને મળવું છે કેમ થાય, મુલાકાત માંગો એ તમને મુલાકાત આપશે. અને જો તમે સફળ થયેલા માણસોને મળશો તો ચોક્કસ તમે સફળ થશો. જેણે સફળ થવું છે એણે પલે પલ જાગૃત રહેવું જોઈએ, પલે પલ જાગૃત રહેવું જોઈએ. એક પણ એવો દિવસ કે સમય ન જાય કે એમાં તમે વિચાર ન કરતા હોય. એટલે આવી રીતે સફળતા તમે પ્રાપ્ત કરો. સભાન અવસ્થામાં જો તમે કાર્યશીલ રહેશો તો સફળતા તમારા ચરણની અંદર ઝૂકી જશે, એમાં કોઈ શંકા નથી. યુવા પેઢી નિર્વ્યસની રહેવી જોઈએ. કોઈ પણ જાતનું વ્યસન, એ વ્યસન તમાકુ માવા બીડી ગુટખા એ તો ઠીક, પણ કોઈની ખટપટ કરવી, કોઈની સાક્ષી ખોટી પૂરવી, આ એક જાતનું વ્યસન થઈ જાય છે. મોટી ઉંમરમાં ઘણા વ્યસન થઈ જાય. એટલે આ ન કરતા તમે, તમારું જીવન એટલું બધું કિંમતી છે, એટલું બધું તમે પારદર્શક. અને એ પણ ધ્યાન રાખજો કે સફળતા થવામાં વ્યવહારની પારદર્શકતા બહુ જરૂરી છે. તમારો વ્યવહાર જે છે એ વ્યવસ્થિત હોવો જોઈએ. ક્યાંક તમે ઉધારને ઉછીના જો પીરા કરો ટેવ પડી જાય, પાછા દેવાની વૃત્તિ ન થાય તો બહુ સફળતા પ્રાપ્ત નથી થતી. એ નાની એવી બુક કોઈ પાસે દીનીઓ પહેર લ્યો તો પાછી પરત કરી દો અને એને ધન્યવાદ પણ કયો કે મેં તારો ઉપયોગ કર્યો છે. અને પાછો તમે એને કેમ ઉપયોગી બનો એની તમારે ભાવના રાખવી જોઈએ કે હું આને કેમ પાછું વળતર ચૂકવી દઉં. આવી ભાવના પ્રાપ્ત કરવી, આનું નામ સાચું શિક્ષણ છે. આનું નામ સાચું શિક્ષણ છે. સાચા વિદ્યાર્થી બનીને જિજ્ઞાસા વૃત્તિથી એટલો બધો વિકાસ કરો
અને તમારી દ્રષ્ટિમાં ઊંચી ફલકનો દોર કરો, મારું કુટુંબ, મારું ગામ, મારો સમાજ અને મારું રાષ્ટ્ર આ બધાને ધ્યાનમાં રાખો. વિદ્યાર્થી મિત્રો, એક દિવસ મેં 63 વિદ્યાર્થીનો ઇન્ટરવ્યૂ લીધો અને વિદ્યાર્થી કોલેજના વિદ્યાર્થી મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીને પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે. તે વિદ્યાર્થીએ જવાબ દીધા, એનું મને દુઃખ બહુ થયું. એ વિદ્યાર્થી એમ કીધું કે અમને નોકરી મળી જાય, પછી નોકરી મળી જાય તો સિટીમાં તો પછી એકાદું મકાનનું કંઈક વ્યવસ્થા થઈ જાય. મેં મકાનના પૈસા ક્યાંથી આવે એટલા બધા, જી તો પગાર બહુ એટલો ભેળો નથી. મને કે લોન ઉપર મેં બરાબર. પછી કે સગાઈ કરીશું, ઠીક. પછી કે ફોરવી લેશું, ફોરવી. એ પછી બસ જીવન જીવીશું. 30માંથી એકે એવો જવાબ ન દીધો કે હું મારા ગામ માટે આ કરીશ, મારા સમાજ માટે આ કરીશ, રાષ્ટ્ર માટે આ કરીશ. ત્યારે મને વિચાર આવ્યો કે મુક્તાનંદ આ રોબેટ ઉત્પન્ન કરવાનો ધંધો કર્યો છે. આને રોબેટ કહેવાય. દુઃખની વાત છે. અને મેં મારી વિચારધારા બદલવાની કોશિશ કરી, એમાંથી બદલવાની કોશિશ કરી અને એડીનું વાદ જે છે એમાંથી ઊભું થયું એ વિચારમાંથી. અને એમાંથી કેમ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર કરવા, ઊંચી કલ્પના કેમ આપવી, એના પ્રયત્ન અત્યારે ચાલુ છે. પણ ખરેખર એ દુઃખની વાત છે કે જેની કલ્પના, સામાન્ય જ કલ્પના છે, જેની પાસે કોઈ ઊંચી કલ્પના. થેન્ક યુ. એટલે ઊંચી કલ્પના રાખજો અને કંઈક નવું સર્જન પાછા અમે બીજી વખત આવે તો વળી પાછું કંઈક નવું આમાં કરજો. થોભી ન જવું, અવિરત પાણીના ઝરણાની જેમ ચાલતું રહે. અને છેલ્લે રાજુભાઈને દ્રષ્ટિ મંડળ માટે કે જે લોકો કાર્ય કરે એની પાસે જ અપેક્ષા રખાય, ન કરે એની પાસે અપેક્ષા શું રાખવી. અમે શાળા ને કોલેજો ને અનશાળા ને ખોલ્યા પછી, હોસ્પિટલ ને બધું ખોલ્યા પછી વળી પાછી કોઈ કે અમારી સામે પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમારે હજી વધારે કામ કરવું જોઈએ. અમારું મંડળ હતું કે કેમ ભાઈ, અમે એક જ, બીજું કોઈ છે નહીં. એટલે મેં કીધું કે એને અપેક્ષા છે, તમે કરો છો એટલે, તમે ન કરતા હો તો કોઈ તમને ન કહે. ક્યાં ખૂણા બેઠા હતા એમ જે કરે ને એને કહે. તો ઓલા લોકોએ બધાએ કીધું બાપુ ખેતીવાડીનું તમે કંઈક વિચારો, ગામડાના ખેડૂત માટે વિચારો. મેં કીધું ચોક્કસ, હવે હું એ દિશામાં પણ પ્લાન કરીશ. એમ રાજુભાઈ સતત કાર્ય કરતા જ રહ્યો અને સહયોગ મળતો જ રહ્યો. તમે એક કદમ ભાવથી જો ઉઠાવશો તો તમને સેંકડો લોકો મદદ આપવા માટે તૈયાર થાય. એક નાનું એક ઉદાહરણ આપીને મારી વાતને પૂર્ણ કરી દઉં. એક ખેડૂત ગામડાનો આંબાનું ગોટલું વાવતો હતો, એની બાજુમાંથી એક સમ્રાટ હાથીની અંબાડી ઉપર બેસીને ત્યાંથી પસાર થયો અને સમ્રાટ નાની ઉંમરનો 22 વર્ષનો ખેડૂતની મસ્કરી કરી. તેથી તો દેશી આંબા અને ખેડૂતની મસ્કરી કરી કે દાદા તૃષ્ણા બહુ લાગે છે, કેરી ખાવી છે, હાથ કંપે છે, કોદાળી લઈને તમે ગોટલું વાવો છો, આંબો 20 વરે ફળે દેશી, આ કેદી કેરી ખા. તો કે સમ્રાટ ટાઈમ હોય તો સાંભળો, બીજાએ વાવેલા આંબાની કેરી મેં ખાધી છે ને, માટે હું વાવતો જાઉં, બીજા ખાઈ દ્રષ્ટિ ત્યાં વાવ્યો છે મારા માટે. રાજા ખુશ થઈ ગયો, ઇનામ આપ્યું, સોનામો રાખ્યું. તો કે મહારાજ સોનામોની અપેક્ષાથી કંઈ કર્યું નથી, પણ હજી આપને કહું સ્વાર્થથી વાવેલો આંબો 20 વરે ફળે, આ આજે વાવ્યો ને આજે ફળ્યો નિસ્વાર્થ ભાવે કર્યો. રાજા ખુશ થઈ ગયો, એને બીજું ઇનામ દીધું. કારણ બીજું ઇનામ દીધું તો કે મહારાજ હજી કહો. તો કે હા, આંબો વરામાં એક વાર ફળ્યા, દીમાં 2 વાર ફળ્યો. સમ્રાટને વિચાર આવ્યો ત્રીજું ઇનામ ન દેવાય, હાથી ઝુકાડ્યો, અંબાડી માથેથી હેઠા ઉતર્યા, મુગટ ઉતારીને એના પગમાં મૂક્યો. તમારા જેવી વિભૂતિ જો કામ કરતી હોય તો મારો સમાજ, મારું રાજ્ય ઉજ્જવળ થઈ જાય. ધન્ય છે તમારા જેવા વ્યક્તિઓ. ત્યારે એને કીધું મહારાજ થોભી જાઓ, હજી એક વાક્ય કેવું કે શું કે મુગટ ઉતાર્યો જ માટે મારી સેવાની ફરજ થાય છે.
એક સાધારણ ઘેડું ગોઠલું જો આંબાનું નિસ્વાર્થ ભાવે વાવતો હોય સ્વાર્થ વગરનો, અને સમ્રાટનો મુગટ જો એના પગમાં પડતો હોય, સમ્રાટ તું લોકોનો પ્રતિનિધિ બની જા અને તું સમાજ માટે કામ કર, પૃથ્વીનું પડ રહેશે ત્યાં સુધી તારું નામ રહેશે, અને એ મહારાજના જીવનમાં પરિવર્તન, સમ્રાટના જીવનમાં આવ્યું સમ્રાટ અશોક, અને અનેક ધર્મશાળાઓ, દવાખાનાઓ, અનેક તળાવો એ માણસે બનાવ્યા. શિક્ષિકાબેન તમારી પાસે વાત કરું છું, સાચા શિક્ષક બનીને કામ કરો, વૃદ્ધાવસ્થા તો તમારે આવશે અમારી જેમ વ્યક્તિ વર્ગ, પણ તેથી તમને ખુશી છે કે અમે જે જીવન જીવા છીએ ધન્ય જીવન છે, એટલે સાચા શિક્ષક તરીકે તમે કામ કરજો. અને એક એક વિદ્યાર્થી વિદ્યાર્થીને અપીલ છે કે તમે આ સંસ્થાને રાષ્ટ્રીય ભાવનાના સ્તરથી જોજો કે આ સંસ્થા અમારી માતૃ સંસ્થા છે, આ સંસ્થાનું જતન કરવું એ અમારી ફરજ છે. એક એક મિત્રો જો તમે સહકાર આપશો અને ખંડન તરફ, સર્જન તરફ જશો ખંડનને છોડીને, તો ચોક્કસ તમારો વિકાસ થશે, એમાં કોઈ શંકા નથી. એક ગોટલું વાવનારને જો સમ્રાટ ઝૂકી જતો હોય તો એક સાચા શિક્ષકના પગમાં વિદ્યાર્થી આવીને 20 વર્ષે પડશે તેની તમારી આંખ ભીની હર્ષથી થઈ જશે. એટલું કઈ મારી વાત નથી. હરિ ઓમ, જય હિન્દ.